नमस्ते विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में आप सबनु स्वागत छे। आज आप भणशू पाठ 14 में मकरासन। मकरासन करवाथी शू फायदा थाय अने केम करूँ ए बधुं आज आप पाठ में जाणशू। तो चलो चालू करिए। बाळ मित्रों, राकेशना चित्र ने बराबर ध्यान थी जुओ। राकेशना आ चित्र विषे जाणीए। राकेशे मकरासन कर्युं छे। राकेशना शरीरनो आकार एवो देखाय छे के जाणे मगर सूई रह्यो होय। मगरने मकर कहेवामां आवे छे, तेथी आ आसनने मकरासन कहेवाय छे। मकरासन करवानी रीत विषे जाणीए। मकरासन केम करूँ, एनाथी शुं फायदा छे ए आपणे जाणशुं। पाथरणा पर ऊंधा सूई गया बाद पग पहोळा करीशुं। पगना आंगळा अने घूंटण धरतीने अडकेला राखीशुं। माथું સહેજ ઊંચું કરીને ડાબો હાથ કોણીથી વાળી જમણા ખંભે ગોઠવીશું। જમણો હાથ પણ એ જ રીતે કોણીમાંથી વાળી ડાબા ખંભા પર ગોઠવીશું। આપણી છાતી, પેટનો ભાગ, સાથળ એક જ સીધી લીટીમાં આવવા જોઈએ, પણ છાતી જમીન સાથે બહુ દબાય નહીં તેની કાળજી પણ રાખીશું। હવે શરીરને ઢીલું છોડીને ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા નિયમિત ગતિએ કરીશું। આ આસન શરીરનો સઘળો થાક ઉતારી નાખે છે। આ આસનથી ચિંતને શાંતિ મળે છે, માનસિક બળ મળે છે। આ આસન અનિંદ્રાના રોગને દૂર કરે છે, શરીરમાં શુદ્ધ રક્ત સંચાલન કરે છે। પીઠમાં દર્દ થતું હોય ત્યારે આ આસન ઉપકારી બને છે। આ આસનથી શ્વસન ક્ષમતા વધે છે, તેથી હાર્ટ અટેકના દર્દી માટે આ આસન અક્ષર ઇલાજ પણ છે। શવાસન અને મકરાસન એ બંને આસનોનો ઉપયોગ થાક ઉતારવા માટે કરાય છે। જ્યારે તમે આસનોને કે બીજી કસરતો કરતા હોય ત્યારે શરીરને થાક લાગે તો વચ્ચે શરીરને આરામ આપવા માટે મકરાસન કે શવાસન કરવાથી શરીરનો થાક ઉતરે છે। આ આસન કરવાથી આપણા શ્વાસોશ્વાસ શ્વાસની તકલીફ હોય એમાં ફાયદો થાય, આપણે ચિંતામાંથી મુક્ત થઈએ, આપણું માનસિક બળ વધે, આપણો રક્ત સંચાર શરીરમાં સારો ચાલે, પીઠમાં દુખાવો ને હોય તો ઓછું થઈ જાય। આ આસનના ફાયદા છે।